નમસ્કાર, હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. ઝેડ એસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે મિત્રો, હું આપની પાસે લઈને આવ્યો છું કે ચૈત્ર માસની અંદર ચાલનારા, અત્યારે વદ પક્ષની અંદર ચાલનારા પિતૃ માસની અંદર કેવા પ્રયોગો કરવાથી આપણને શુભદાયી ફળોની પ્રાપ્તિ થશે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે. આપ જાણો છો મિત્રો કે 12 માસની અંદર મુખ્યત્વે પિતૃમાસ મુખ્ય 3 કહેવામાં આવ્યા છે. કાર્તક, ચૈત્ર અને ભાદ્રપદ આ 3 માસની અંદર પિતૃપાસના કરવાથી અને પિતૃઓ માટે કરેલી પૂજા માટે પિતૃને સદગતિ અને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા મિત્રજનો ચૈત્રમાસ ચાલી રહ્યો છે. ચૈત્રમાસની અંદર વદ પક્ષની અંદર પિતૃઓ માટે કરેલા સત્કાર્યોને લીધે પિતૃઓ શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ કરે છે. એ શાસ્ત્રમાં કીધું છે, પિતૃણામ, પિતૃઓની અંદર ભગવાન પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે ભગવાન વિષ્ણુની ભક્તિ શ્રેષ્ઠ ફળ આપનારી છે. તો પિતૃપ્રસાદાચ ધનક કનક સમૃદ્ધિ રસ્તુ, પિતૃઓની કૃપા હોય તો સંતાનોની પ્રાપ્તિ થાય છે, પિતૃઓની કૃપા હોય તો સંપત્તિની પ્રાપ્તિ થાય છે, પિતૃઓની કૃપા હોય તો અહીંયા શ્રેષ્ઠ સંસ્કારોની પ્રાપ્તિ થાય છે. તો આપણે આજે જોઈશું મિત્રજનો કે પિતૃઓની મોક્ષ માટે કયા ઉપાયો કરવાથી પિતૃઓની શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ થાય અને કાળે મૃત્યુ પામેલા માણસોની પ્રેતયોનીની અંદરથી પિતૃઓની અંદર અને પિતૃઓની અંદરથી શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરવી. તો મિત્રજનો, આપણે જોઈશું કે અત્યારે હાલ ચૈત્ર માસની અંદર અત્યારે વદ પક્ષ ચાલી રહ્યો છે, તો પિતૃઓનું અહીંયા સત્કાર્ય કરવામાં આવે તો પિતૃઓ શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ કરે છે. તો પિતૃઓ માટે કેવા પ્રયોગો કરવા, પિતૃઓને સદગતિ પ્રાપ્ત કરાવવા માટે શું કરીએ, તો પિતૃઓને આપણા પ્રત્યે શ્રેષ્ઠ આશીર્વાદ પ્રાપ્ત કરાવે. પિતૃઓ કેવી રીતે આશીર્વાદ પ્રાપ્ત કરાવે, તો અહીંયા પિતૃદોષ ક્યારે લાગે છે, તો પિતૃ આપણા સ્વજનો જ્યારે મૃત્યુ પામે ત્યારે અકાળે મૃત્યુ થયું હોય અથવા જ્યારે આપણા તેમના શરીરની અંદર કોઈ અશુદ્ધિ રહી હોય તો તે વ્યક્તિ પ્રેતયોનીની અંદર ફરે છે. તો પ્રેતયોનીની અંદર તે વ્યક્તિ પાણીની તૃષ્ણા કારણે હંમેશા આદિ વ્યાધિ ઉપાધિથી સંકળાયેલો હોય છે. તો અહીંયા કીધું છે, પુત્ર હસ્તે પિંડદાનમ, પુત્ર જ્યારે પિંડદાન અર્પણ કરે ત્યારે તે વ્યક્તિને સદ ગતિની પ્રાપ્તિ થાય છે. તો આ ચૈત્ર માસની અંદર પિતૃની સદગતિ માટે અહીંયા સૌપ્રથમ નારાયણ બલિ શ્રાદ્ધ કરાવો તો પિતૃની શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો નારાયણ બલિ શ્રાદ્ધ ન કરાવી શકાય તો યથાશક્તિ અહીંયા ત્રિપિંડી શ્રાદ્ધ કરાવો. ત્રિપિંડી શ્રાદ્ધ ના કરાવો તો અહીંયા માત્ર ને માત્ર પિતૃતરણ પણ કરવાથી પણ શ્રેષ્ઠ પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા પિતૃઋણની અંદરથી મુક્ત થવા માટે આ શ્રેષ્ઠ ઉપાયો છે કે તીર્થક્ષેત્રની અંદર પિતૃઓને તૃપ્ત કરવા માટે અહીંયા આ ઉપાયો કરવાથી શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ થશે. તો જે સ્વજનોનું મૃત્યુ અકાળે થયું હોય, એક્સિડન્ટલી મૃત્યુ થયું હોય અથવા દેહનો ત્યાગ કરી પોતે પોતાનું આત્મવિલોપન કરેલું હોય તેવા વ્યક્તિઓ અકાળે મૃત્યુ પામેલા પિતૃઓ કહેવાય છે. તો તે પિતૃઓની સદગતિ માટે નાગ નારાયણ બલિ નામનું શ્રાદ્ધ કરવામાં આવે તો તે પિતૃઓ સદગતિને પ્રાપ્ત કરે છે. તો આપણા પિતૃઓ કેવા હોય છે, તો આપણા પિતૃઓની અંદર સૌપ્રથમ વાત કરીએ કે અપ્રણિત કોઈ પણ યુવાનનું મૃત્યુ થયું હોય તો તે યુવાનના મૃત્યુ પછી વસોત્સર્ગ કહેતા નીલ વિવાહ કર્મ કરવામાં આવે તો તે વ્યક્તિનો શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે. તો અહીંયા પિતૃઓની સદગતિ માટે સૌપ્રથમ આ શ્રાદ્ધ તો પ્રથમ નહીવત છે, પણ આપણે કેવી રીતે ઉપાયો કરવા પિતૃઓની શાંતિ માટે, તો શાસ્ત્ર કહે છે કે પિતૃઓની કૃપા હોય તો સંપત્તિ પ્રાપ્ત થાય છે, પિતૃઓની કૃપા હોય તો સંતાનોની પ્રાપ્તિ થાય છે, અને પિતૃઓની કૃપા હોય તો સારા સંસ્કારોની પ્રાપ્તિ થતી હોય છે. તો પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે હું તમારી પાસે આવ્યો છું અવનવા પ્રયોગો લઈને. તો આપણે પ્રયોગો કરવાથી આપણા ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માત્ર ને માત્ર પિતૃઓને કેવા દેવ છે કે તમને સુખ
संपत्ति अने तमारा संस्कारों तमारा संतानोनो विकास दिन प्रतिदिन उन्नति ने प्रगति ना सिर ऊपर जो लई जनारा होय तो ते मात्र ने मात्र पितृनारायण छे। कारण पितृनारायण नी उपासना करवाती श्रेष्ठ दरेक कार्य नी सिद्धिओ प्राप्त थाय छे। तो अहीं आपणे जोईए के आपणा घरनी अंदर नित्य सवारे नई धोई ने पवित्र अवस्थानी अंदर अहीं जो पितृओने आड़ी अने उभी वाटनो घीनो दीवो करवाथी पितृओनी श्रेष्ठ અહીંયા ગતિ પ્રાપ્ત થાય છે અને તે પિત્રો આપણા પર પ્રસન્ન થઈ ધનક કનક સમૃદ્ધિ રસ્તો ધન તેમજ સંપત્તિ અને સંતાનોની દિન પ્રતિદિન ઉન્નતિને પ્રાપ્તિ કરાવે છે। તો પિતૃનારાયણની શ્રેષ્ઠ કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આપણે અવનવા પ્રયોગો કરવાથી પિતૃઓની અહીંયા કૃપા આપણને પ્રાપ્ત થાય। તો મિત્રજનો અમાવાસ્યા ચૈત્ર માસની અમાવાસ્યાની વાત કરીએ तो 4/5/2019 ने शनिवार आ वक्ते मौनी अमावस्या अमासना दिवसे शनिवार होवाथी मौनी अमावस्या कहेवाय छे अने चैत्र मासनी अमावस्याना दिवसे अहींया पितृ कृपा प्राप्त माटे आपणे केवा प्रयोगो करवा जोईए। तो मित्रोजनो सौप्रथम मारी तमने नम्र निवेदन छे के अमावस्याना दिवसे सौप्रथम पीपळाने पाणी अर्पण करवाथी पीपळानी वृक्षनी अंदर त्रण देवोनो वास बतावे छे मूलतः ब्रह्म रूपाय मध्यतो विष्णु रूपणे अग्रतो रुद्र रूपाय अनी अंदर मूळनी अंदर भगवान ब्रह्मा विष्णु ने रुद्रनो वास बतावे छे। तो पीपळाना वृक्षनी छे अहींया पाणी अर्पण करवामां आवे तो पितृओनी सदगतिनी प्राप्ति थाय छे। तो कहे छे के अमावस्याना दिवसे अथवा चौदसना दिवसे पितृओने तर्पण अर्पण करवाथी पितृओने सदगतिनी प्राप्ति थाय छे। तेमज अहींया आपणे अमावस्याना दिवसे भगवान विष्णुनी आराधना करवामां आवे ओम नमो भगवते वासुदेवाय नमः आ मंत्रनी एक माला पीपळाना वृक्ष नीचे करवाथी आपणा पितृओनी सदगतिनी प्राप्ति थाय छे। तो पीपळाना वृक्ष नीचे विष्णु सहस्त्र नामनो पाठ करवामां आवे अथवा घरनी अंदर बेसी आसन ऊपर अहींया दीपनी साक्षीए पितृनी कृपा प्राप्त माटे विष्णु सहस्त्रनो पाठ करवामां आवे तो पितृ आपणा पर प्रसन्नता प्राप्त करावे छे। पाणियारी ऊपर आड़ी अने उभी वाटनो दीवो करवाथी अने मंत्र बोलवानो छे ओम आद्य भूताय विद्महे सर्वसेव्याय धीमहि शिव शक्ति रूपेण तन्नो पितृ देव प्रचोदयात। फरीथी मित्रजनो हूँ आपने आ मंत्र कहीश के ओम आद्य भूताय विद्महे सर्वसेव्याय धीमहि शिव शक्ति रूपेण तन्नो पितृ देव प्रचोदयात। आ मंत्रनो जो भगवान पितृनारायण समक्ष साक्षी आगळ दीप आगळ जो आ मंत्र बोली ने ते दीप प्रागट्य करवामां आवे तो पितृ तमारा पर खूब प्रसन्न थई ने अभय वरदानोनी प्राप्ति करावे छे। तो अमावस्याना दिवसे आ आपणे पवित्र पितृ कृपा प्राप्ति अर्थे तेमना सदगति माटे अहींया दूध अने पाणी दूध लेवानुं छे गायनुं अने पाणी लेवानुं छे। गायनुं दूध अने पाणी बन्नेने मिश्रित करी वहेता जळनी अंदर ओम नमो भगवते वासुदेवाय बोली अने ते पाणी अने दूध मिश्रित अर्पण करवामां आवे तो तमारा पितृओनी श्रेष्ठ मोक्षनी प्राप्ति थाय छे। के अमावस्याना दिवसे सौप्रथम पितृ प्राप्ति पितृ कृपा प्राप्त माटे अहींया तमारे पाणियारी पर दीवो करी अने थोड़ा चोखा अने थोड़ू दूध मुकवाथी ते पितृनारायण तमने अभय वरदानोनी प्राप्ति करावे छे अने तमारी दरेक इच्छित मनोकामना परिपूर्ण करे छे। तो मित्रजनो आ रीते आ उपाय करवाथी तमारा पर पितृ શ્રેષ્ઠ કૃપાની પ્રાપ્તિ કરાવશે। તો મિત્રોજનો હું આપને વાત કરીશ કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર વંદનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે નમઃ સમસ્ત ભૂતાનામ આદિ ભૂતાય ભૂકૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે। તો અહીંયા આપણે પિતૃમાસની અંદર શ્રેષ્ઠ તિથિનું મહત્વ બતાવ્યું છે અમાવસ્યા કે અમાવસ્યાના દિવસે पितृ उपासना करवाथी ते पितृओ तृप्त बने छे अने जे पितृ उपासना करे छे तेना पौपोत्रो तेमना पुत्रोने पण सारा भय वरदानो प्राप्त थाय छे। तो पितृ उपासनाथी शुं फळनी प्राप्ति थाय तो पितृओ आ जगतनी अंदर
પિતૃઓને શ્રેષ્ઠ મોક્ષ પ્રાપ્ત કરાવનાર દેવ છે ભગવાન વિષ્ણુ. આ જગતની અંદર ત્રણ દેવો મહત્વના બતાવ્યા છે. બ્રહ્માએ જગતની ઉત્પત્તિ કરી છે, ભગવાન વિષ્ણુએ પોષણ કર્યું છે અને શિવજીએ સંરક્ષણ કર્યું છે. તો શાસ્ત્રમાં કીધું છે કે પિતૃલક્ષી કોઈ પણ કાર્ય કરીએ તો તીર્થક્ષેત્રની અંદર કરેલું કાર્ય શ્રેષ્ઠ ફળોની પ્રાપ્તિ કરાવે છે. તો શાસ્ત્રમાં કીધું કે પિતૃ માટે કયા શ્રેષ્ઠ તીર્થક્ષેત્રો જોઈ શકાય, તો અહીંયા કીધું કે નર્મદાના તીર ઉપર આવેલું ચાણોદ ક્ષેત્ર કે પિતૃલક્ષી કાર્ય કરવાથી શ્રેષ્ઠ ફળોની પ્રાપ્તિ કરાવે છે. બીજા નંબરમાં કીધું કે અહીંયા સિદ્ધપુર, માતૃગયા સિદ્ધપુર, ત્યાં કરેલું સ્ત્રીઓનું શ્રાદ્ધ ઉત્તમ ફળોની પ્રાપ્તિ કરાવે છે. ત્રીજા નંબરમાં કીધું કે ગયા ક્ષેત્ર, ગયા ક્ષેત્રની અંદર ભગવાન વિષ્ણુના પગ રહેલા છે, પાદ રહેલા છે ને ત્યાં કરેલું પિતૃકાર્ય અભય વરદાનોની પ્રાપ્તિ કરાવે છે. ત્યાં કરેલું કાર્ય માત્ર તમારા પિતૃ સદગતિની પ્રાપ્તિ કરે છે. તો પિતૃ દોષ બે રીતે લાગતા હોય છે મિત્રોજનો, કે આપણા સ્વજનો જ્યારે મૃત્યુ પામે છે ને તેમને જીવનની અંદર કોઈ પણ ઈચ્છિત મનોરથ રૂપે કોઈ પણ બાધા રાખેલી હોય અથવા તે બાધાઓમાંથી મુક્ત ના થયા હોય, કોઈ પણ ઈચ્છાઓ સંકલ્પો રાખેલા હોય તો સંકલ્પો થકી તે મુક્ત થયા ના હોય તો તેમની પુત્રની કુંડળીની અંદર અહીંયા પિતૃદોષની પ્રાપ્તિ થાય છે. તો પિતૃદોષની અંદરથી મુક્ત થવા માટે ઘણા બધા ઉપાયો શાસ્ત્રએ બતાવેલા છે કે કેવા ઉપાયો કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. તો પિતૃદોષની અંદરથી મુક્ત થવા માટે સૌ પ્રથમ કીધું કે ગીતાજીના અહીંયા 15મા અને 18મા અધ્યાયનો નિત્ય શ્રવણ કરવામાં આવે તો આપણા પિતૃની શ્રેષ્ઠ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. તો ગીતાજીનો કયો અધ્યાય કે 15મો અને 18મો અધ્યાય એ મોક્ષદાયક ગણવામાં આવ્યો છે. તો અહીંયા પિતૃદોષમાંથી આપણે મુક્ત થવું છે તો ગોમતી ચક્ર ધારણ કરવામાં આવે તો અહીંયા પિતૃદોષમાંથી મુક્ત થવાય છે. તો પિતૃદોષમાંથી મુક્ત થવા માટે ગજેન્દ્ર મોક્ષ નામનો એક પાઠ આવે છે કે ગજેન્દ્ર મોક્ષના પાઠ નિત્ય કરવામાં આવે તો પિતૃદોષની અંદરથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે અને આપણા પિતૃઓને શ્રેષ્ઠ મોક્ષ પ્રાપ્ત થાય છે. તો અહીંયા મિત્રજનો શાસ્ત્રમાં કીધેલું છે કે પવિત્ર કોઈ સંગમના તીર્થે અહીંયા આપણે સૌ વાત કરીએ કે એવું જરૂરી નથી કે ચાણોદ, સિદ્ધપુર કે ગયા ક્ષેત્રની અંદર પિતૃ કાર્ય કરવું, પણ તે જગ્યાએ કરો તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેવું શાસ્ત્ર કહે છે. અથવા આપણે ત્યાં જવા માટે અશક્ય હોઈએ અને શક્તિમાન ના હોઈએ તો પવિત્ર કોઈ તીર્થક્ષેત્રની નદીની અંદર પિતૃ કાર્ય કરો. માત્ર ને માત્ર પિતૃ તર્પણ કરો, દેવ મનુષ્ય અને પિતૃ, દેવ મનુષ્ય અને પિતૃ તર્પણ કરવાથી આપણા પિતૃ તૃપ્ત થાય છે અને તૃપ્ત થાય તો તે પિતૃ શુભ આશીષની પ્રાપ્તિ કરાવે છે અને આશીર્વાદ જગતની અંદર એટલા અમૂલ્ય છે કે આશીર્વાદ થકી દરેક ઈચ્છાઓની પૂર્તિ થાય છે. તો મિત્રજનો આપણે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે આ પ્રયોગો કરવાથી શ્રેષ્ઠ કૃપા પ્રાપ્ત કરી શકીએ. પિતૃદોષની અંદર મુખ્યત્વે કેવી અસરો જોવા મળે છે આપણા ઘરની અંદર, કે જેના ઘરની અંદર પિતૃદોષ હોય તો ઘરના દરેક વ્યક્તિ અતિશય કાર્ય કરવાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકતા નથી. જેના ઘરની અંદર અઢળક પૈસા કમાતા હોય અને પૈસા ના ટકી શકતા હોય અને અતિશય કાર્ય કરવામાં આવે તો પણ પૈસાની સંચિતતા ના રહે તો સમજવાનું પિતૃ તમારા કુંડળીની અંદર અથવા તમારા જીવનની અંદર નારાજગી વ્યક્ત કરે છે. તમારા સંતાનો અથવા તમારા જીવનની અંદર ખરાબ વ્યસનોથી તમે આતુરતા પામતા હોય, ખરાબ વ્યસનો તમારા જીવનમાં હોય તો સમજી લેવાનું કે પિતૃ તમારા પર નારાજ છે. અને તમારે ત્રીજા નંબરમાં કીધું કે તમારા ઘરની અંદર, તમારા ઘરની અંદર દરેક જીવનની અંદર, માનવ જીવનની અંદર દરેક વ્યક્તિઓના જીવનની અંદર સંસ્કારોનું પુનરાવર્તન ના હોય, સંસ્કારોની શ્રેષ્ઠતા ના હોય તો સમજવાનું કે પિતૃઓની અકૃપા છે. તો જેના ઘરની અંદર સંતાન ના હોય તો સમજવું કે પિતૃઓની અહીંયા નારાજગી છે અથવા અહીંયા તમારા ઘરની અંદર ખોળ ખાપણ તથા ખરાબ રીતે ઉત્પન્ન થયેલા સંતાનો કે જે તમારા ઘરની અંદર
તમને તકલીફ આપનારા જણાય તો સમજવાનું કે અહીંયા પિતૃની કૃપા છે. તો પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો શાસ્ત્ર કહે છે કે જ્યારે વાર્ષિક જે તિથિ આવે પિતૃઓની, તે દિવસે ગરીબ વ્યક્તિઓને વસ્ત્રનું દાન કરવામાં આવે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. બીજા નંબરમાં કીધું કે પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે અહીંયા સૌપ્રથમ અહીંયા અમાવાસ્યાના દિવસે એક અપરિપક્વ અન્નદાન જેનું નામ છે સીધું, આપણે ગુજરાતી ભાષામાં સરળ ભાષામાં સમજી શકીએ તો એક કાચા સીધાનું દાન કોઈ બ્રાહ્મણ અથવા શિવાલયની અંદર અર્પણ કરવામાં આવે તો તમારા પિતૃ તમારા પર પ્રસન્ન રહે છે. અહીંયા ચૌદશ અને અમાવાસ્યા એ સિવાય અત્યારે હાલ ચૈત્ર માસની અંદર કોઈ પણ પવિત્ર દિવસે તમે પિતૃલક્ષી કોઈ પણ નાનો મોટો ઉપાય કરશો તો પિતૃ તમને સુખ સંપત્તિની સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવશે. અને નારાયણની ઉપાસના પ્રત્યેક દિવસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો તે પિતૃ તમને અઢળક આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે. તેમજ નારાયણની કૃપા તમારા જીવન ઉપર રહે તો લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે, તમારા દરેક સંકલ્પો પરિપૂર્ણ થાય છે. એથી વિશેષ હું જણાવીશ કે અમાવાસ્યાના દિવસે, મૌની અમાવાસ્યાના દિવસે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓએ, ધનરાશિવાળા વ્યક્તિઓએ, કન્યા રાશિવાળા વ્યક્તિઓએ, મકર રાશિવાળા વ્યક્તિઓએ અને કુંભ રાશિવાળા વ્યક્તિઓએ અહીંયા શનિની પ્રસન્નતા માટે અમાવાસ્યાના દિવસે કાળું વસ્ત્ર તેમજ મિષ્ટાન કહેવાય મીઠાઈ, તેમજ ત્રીજા નંબરમાં કીધું લોખંડનું પાત્ર, કાળા તલ અને તેલ, આટલી વસ્તુનું દાન કરવાથી આ પાંચે પાંચ રાશિવાળા જાતકોને શુભદાયી ફળની પ્રાપ્તિ થાય છે. અમાવાસ્યાના દિવસે શનિના દર્શન કરવાથી અહીંયા શનિ તમારા પર પ્રસન્ન થઈ તમને અભય વરદાનોની પ્રાપ્તિ કરાવે છે. અને તમારા જીવનની અંદર અત્યારે ઉપસ્થિત તમારી રાશિચક્રની અંદર શનિ શ્રેષ્ઠ કલ્યાણકારી વરદાનોની પ્રાપ્તિ કરાવશે અને તમને શુભ અને માંગલિક ફળોની પ્રાપ્તિ કરાવશે. અસ્તુ શ્રી ઝેડએસ ટીવીની અંદર અમારો આ કાર્યક્રમ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ જ રીતે અમારા આ પ્રોગ્રામોને જોતા રહો અને દરેક તમારી કાર્યસિદ્ધિ માટે અવનવા પ્રયોગ કરતા રહો. અસ્તુ. ઓમ નમઃ શિવાય.